ગિરનારના ઘટાદાર અને લીલાછમ જંગલની વચ્ચે આવેલી છે આ દરેકના લોકહૈયે વસેલી જગ્યા એટલે ઝીણા બાવાની મઢી। ગિરનારની પરિક્રમા સાથે ઐતિહાસિક બાબતો સાથે જોડાયેલી છે આ ઝીણા બાવાની મઢી। આ પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી ઝીણા બાવાની મઢીની જો દર્શક મિત્રો વાત કરવામાં આવે તો જૂનાગઢથી આશરે 15-17 કિલોમીટરના અંતરે આવેલી છે આ પવિત્ર જગ્યા। તો દર્શક મિત્રો આજે આ કાર્યક્રમ અંતર્ગત તમને આ ઝીણા બાવાની મઢીના દર્શન કરાવશું અને તેની સમગ્ર ઐતિહાસિક માહિતીથી તમને અવગત કરાવવાનો પણ પ્રયત્ન કરીશું। પરંતુ સૌપ્રથમ આ જગ્યા પર જવું કેવી રીતે તે પણ જાણી લઈએ। ઝીણા બાવાની મઢીએ જવા માટે જૂનાગઢથી બેસણ હાઈવે પર 10 કિલોમીટર દૂર દેરવાણ ચોકડી પર જમણી સાઈડ વળતાં જ દેરવાણ ગામ આવે છે। આ ગામથી 6-7 કિલોમીટર દૂર આવેલી છે આ જગ્યા, એટલે કે દેરવાણથી થોડે દૂર ગિરનાર ફોરેસ્ટ ચેકપોસ્ટ પસાર કરી અને આ જગ્યા પર જવાનું હોય છે। ગિરનાર ફોરેસ્ટ ચેકપોસ્ટ પર વાહનોની એન્ટ્રી કરાવી અને આ જગ્યા પર જવાનું હોય છે। તો દર્શક મિત્રો આજે આ તીર્થ દર્શન કાર્યક્રમ અંતર્ગત આ જગ્યાના મહંત શ્રી બલરામપુરી બાપુને મળીએ અને આ મઢી વિશે વિસ્તૃત વાતો કરીએ। મારું નામ બલરામપુરી ગુરુ રતનપુરી છે, અમે સુખડ સંન્યાસી કહેવાય, અને આ જગ્યાની અંદર અમારા કાકા ગુરુ રહેતા હતા, એના ભેગો હું એકને 10 વર્ષ રહ્યો એમનેમ। પછી આની સગવડતામાં કાંઈ હતું નહીં, પરિસ્થિતિ આ જગ્યાની 6 પતરા જ હતા, 2 પતરા વા હતા, 4 પતરા એકને રસોડાના હતા, બાકી આ બધું તો આપણા હસ્તક બન્યું, નહીં તેનામાં કાંઈ હતું નહીં। ત્યાં ઘેડના આત્રોલીના મેર આવ્યા ગાડી લઈને, એમાં મારી પાસે આવતા કે બાપુ અમે વાત સાંભળી તમને ઝીણા બાવાની મઢી મળી, એટલે અમે આવ્યા છીએ, આવ્યા છીએ કે અહીં તો કાંઈ રહેવાનું ઠેકાણું નથી, પતરા છે બોલે બે થાય કહી દો ભાઈ, તો જે છે એ છે કહો, તો જમાના પ્રમાણે આ જગ્યા છે કહો, અને ઝીણા બાવાએ અહીં તપસ્યા કરી છે, 1000 વર્ષની કરી હોય કે 500 વર્ષની કરી હોય એ આપણને ખબર નથી, પણ આઈકને દત્ત ભગવાન જેવા આઈકને આવતા એની અરે સળમું પીવા, એ મેં એને બધી વાતચીત મને આવડતી હતી બધી કીધી, તો કે એક કામ કરો કે તમે અમારા ભેગા આવો ગામ, તમારે પરકમાં આવે ત્યાં લગીનું બોલે અમે બધું સગવડતા કરી દઈ, એ મને ત્યાં લઈ જાય 2-3 દી રોકીને, અને મને તેલના ડબ્બા અને ઘરના ડબ્બા અને જુવાર, ત્યાં જુવાર થાય વધારે, જુવાર ને બધું કરી દીધું, વળી પાછા આવી મૂકી ગયા। હવે હકીકતમાં એવું છે કે ઝીણા બાવા પાસે આ બધા ગુપ્ત સાધુ છે ને, જેને આપણે કહીએ 1000 વર્ષના સાધુ છે, શિવરાત્રિમાં તમને ખબર હોય તો આવે બધા નાવા, આ બધા સાધુ અહીં આવતા જ હતા ઝીણા બાવા પાસે, બેહે ચા પાણી પીએ, નાસ્તો તો નાસ્તો કરે, જમવાનું જમે। એક દિવસ કોઈએ દત્ત ભગવાનને સેલાઈએ ઝીણા બાવાની મસગરી કરી, એ કે તમે તો શરીરમાં જાડા છો, અને બોલે ઝીણા બાવાનું નામ કેમ છે, કે ઝીણા બાવા મારું નામ તો કે પંચે પાડ્યું હોય, કાંઈ મેં મારા આંખે તો નથી પાડ્યું, તો કે બરાબર, પણ અમને કાંઈક સમજાય એવું કાંઈક દેખાડો ને, તો કે એવો સમય આવશે તે દેખાડી, હું કોઈ દુકાન નથી કે તમે કયો થઈને તમને દેખાડી દઉં, હા તો એક દિવસ એને મોજ આવી ગઈ હતી, ભેગા દત્ત ભગવાન હતા, એના સેલા હતા, બીજા સાધુ કેટલાય હતા, વસમાં બેઠા હતા, સલમું પીતા હતા, એ સલમ અત્યારે હાલમાં આપણી પાસે છે, ઝીણા બાવાની દત્ત ભગવાને પીધેલી, આ અહીંના જે ગુપ્ત સાધુ છે એને પીધેલી, આ બધી સલમ આપણી પાસે છે, એ અહીંનો જે મંત થાય ને એની પાસે સલમ કાયમી રહે, એટલે સલમ લઈને રાખી કે લ્યો આ સલમ ખાલી કરો, સલમ ખાલી કરી કે હવે આમાં કાંઈ છે, તો કે કાંકરી છે, કાંકરી કાઢી નાખો, કાંકરી કાઢી નાખી, એટલે ઝીણા બાવા સલમની અંદરથી નીકળીને બધાને દર્શન દીધા, એ કે હું આટલો ઝીણો છું, તમને જાડો લાગુ છું ને, એ તો કે આ સમાજની અંદર
ભગવાને બનાવેલા હોય એ હોય જ, પણ હું મારા મનમાં હું હાવ જીર્ણોત્સવ બધાય છે. વાહ. એટલે સલમમાંથી નીકળીને દર્શન દીધા. એ સલમ અત્યારે હાલમાં આપણી પાસે છે. એટલે દત્ત ભગવાન સાધુ રૂપમાં હતા, એને અસલ રૂપ ધારણ કર્યું. વાહ. કે જીણા બાવા, હું દત્ત ભગવાન છું અને તમારું કામ જોઈને, નામ જોઈને, તમારી રેણી કેણી જોઈને હું પ્રસન્ન થયો. તમે માગો મારી પાસે કાંઈ. કે કાંઈ માગવું નથી, અહીંયા કાંઈ ઘટતું નથી, હું માગું? તમે અહીંયા કાયમ આવો છો મને ખબર છે, એટલે મારે કાંઈ માગવા પણ છે નહીં. એ કે ના, એમ ન થાય, હું બધા દેવતાનો આગેવાન ગુરુ દત્ત કહેવાઓ, એટલે મારે તમને કાંઈક આપવું જ છે. તો આપવું હોય તો કે એમ કરો, અહીંયા પાણી કોઈ દી ન ખૂટે. અચ્છા. બીજું, અહીંયા કોઈ માણસને કોઈ જનાવર રંજાડ ન કરી શકે. ત્રીજું, કોઈ માણસ ભૂલા પડે એને તમારે ભેગા કરી લેવા. ચોથું, અહીંયા 50 જણાનું તમે બનાવો, આ ઘણી આપણે 5 જણાનું બનાવીશું, ભલે હો આવે ખાવા, ખૂટે નહીં. આ દત્ત ભગવાનનું વરદાન છે, આપણું નહીં હો, આ આંકણે કોઈ દિવસ કોઈ ઘટે નહીં કાંઈ. દત્ત ભગવાને આશીર્વાદ દીધો, બોલે જાઓ તથા અસ્તુ. હવે તી પછીની બીજી હકીકત એવી છે કે આ બીટગાડું છે ને, એ અહીંયા આવતા જતા, તો કોઈ સમય ઓલા આવીને કીધું, બોલે બાપુ અમને ભૂખ બહુ લાગી છે. તો કે ભાઈ કેરીની સિઝન છે, કેરી ખાઓ. બાપુ એ કેરી ખબર આવી. તો ઓલા પહેલે માણસો એવા હતા કે તમારા નોકર તમારાથી દગો ન રાખે, હવે ના રાખે, પહેલે ન રાખતા. એટલે આને થયું, વાલો ને ના બાપને આ એક કેરી ખવડાવી, આવી કેરી આપણે કોઈથી ખાધી નથી, આ એવી કેરી છે. એવા લઈ ગયા, નબાબે કેરી ખાધી હતી કે હું 999 ગામનો ધણી છું, મેં આવી કેરી નથી ખાધી. કેરી આવી ક્યાંથી? એ કે જંગલમાં ઝીણા બાવા કરીને નામ છે, એ રીએ છે, એને અમને ખવડાવી અને અમને એમ થયું વાલો ને નબાબને આપી, એટલે અમે તમારા હાટું લીધા. તો કે જાઓ એને અહીંયા બોલાવો. ઓલા લોકો અહીંયા એવા કે ભાઈ બાપુ અમે તો શીછીના સાકર છે, તમને નબાબ બોલાવે છે. તો કે ભાઈ અમારે નબાબને શું લાગે, અમારો અહીંયા ધણી દત્ત ભગવાન છે, બાકી અમારે કોઈ નબાબ ફબાવતી કાંઈ લેના દેના નહીં. ઓલાઓ જઈને એમ કીધું, ભાઈ એ તો એમ કહે બાપુ, મારે નબાબને શું લાગે છે, અમારે તો દત્ત ભગવાન એ જ અમારો દેવતા, એ જ અમારો ધણી, બાકી કોઈ અમારો ધણી નહીં. તો બીજાને કીધું કે જાઓ બાપુ નો અવાજ બાંધીને લે આવો. બોલે આ બાપુ અમે શીઠીના સાકર છે, નોકરી કરીએ છીએ, કેમ અમારે કરવું પડે, તમે ન આવો તો તમને બાંધીને લઈ જવા, એવું મને નબાબે કીધેલ છે. એ કે એમ? તો કે હા બાપુ, એ સીપીઓ ધૂણામાંથી કાઢીને પાણા હાલતા થયા, પાણા હાલતા થયા. તો એ ઘોડા હતા, સાધનો કાંઈ નહોતા, મોટું હતા, ઘોડું લઈને વાગ્યા એક તારું જૂનાગઢ બધું ભાંગી નાખે એવા પાણા આવે છે. તો ઓલાને નબાબને થયું, એટલે આ તો બહુ થઈ ગયા. એ એનું એટલી બગી લઈને આવ્યો, આવીને બાપુને પગમાં વીડો કર્યો, બાપુ મારી ભૂલ થઈ ગઈ કે તમને મેં ત્યાં બોલાવ્યા, હવે કોઈ દી આવું નહીં. અહીંયા કાંઈ કયો બોલે હું તમને આપું? એ મારે કાંઈ નથી જોતું, કે કાંઈ જોતું નથી. એ કે નહીં, મારે કાંઈક આપવું પડે, હું રાજા સૌ બોલે, 999 ગામનો રાજા સૌ બોલે. એ કે જે હોય અમારે કાંઈ લેવા દેવા નહીં. તો એ કે આ તમારી ગાયું ને ભેહું ને છે ને, એને હાટું આ જમીન પહાડમાં લખી દઉં છું. અચ્છા. એ અટાણે લેખ છે આપણી પાસે. વાહ. પછી આ કે મહાકાળી પાસે જમીન છે 9 એકર ને 28 ગુઠા. વાહ. એ લખી દીધેલ છે, એનું લખાણ છે આપણી પાસે. આ જગ્યાનું આપણી પાસે લખાણ છે, કાયદેસરની જમીન કેટલી છે, બધું કાયદેસરનું વ્યવસ્થિત. આ ઝીણા બાવાનું માલિકીનું છે. વાહ. કે મોજપુરી બાપુ, ભેરવ ગીર અને ગુલાબ ગીર અને હજારે ગીર અને એક નવાબ નર્મદાપુરી, આટલા વયા ગયા પછી હું મંત તરીકે અહીંયા આવ્યો. અચ્છા. હા. મારું નામ છે શંભુપુરી બલરામપુરી ગૌસ્વામી.
હાલ હું ઝીણાબાવની મઢીએ સેવા પૂજા અને અહીંની વ્યવસ્થા કરું છું અને ઘણા વર્ષોથી અહીંયા જ છું હું અને જે મહંત છે એમનો હું સન છું અને અહીંયા ઘણા શ્રદ્ધાળુઓ પણ આવે છે જે પ્રસાદ ભોજન અને ભજન માટે પણ અહીં આવે છે. શનિ રવિમાં ખાસું ટ્રાફિક રહે છે. પછી તહેવારો દરમિયાન જેમ કે ગુરુપૂનમ છે, દત્ત જયંતિ છે, શિવરાત્રિ છે, એ દરમિયાન પણ શ્રદ્ધાળુઓ અહીંયા ઘણા આવે છે, જેની સંખ્યા કંઈ ના કહી શકીએ પણ સંખ્યા ખાસી એવી હોય છે, જેની ભોજનની અહીંયા વ્યવસ્થા કરવામાં આવે છે. હા, પરિક્રમા દરમિયાન અહીંયા રોકાવાની વ્યવસ્થા અને અન્નક્ષેત્રની વ્યવસ્થા પણ છે, જેની લાખો શ્રદ્ધાળુઓ જે આવે છે એના માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે, એમને રાત્રિ રોકાણ માટેની પણ વ્યવસ્થા અહીંયા કરવામાં આવે છે આ ઝીણાબાવાની મઢી તરફથી, જેની અહીંયા બધી વ્યવસ્થા કરે છે. હા, સરકારી તંત્રો પણ અને સરકારીના કર્મચારીઓ તરફથી પણ ઘણી વ્યવસ્થાનો ભાગરૂપે બને છે, સાધુ સંતો તરફથી પણ થાય છે વ્યવસ્થાના ભાગરૂપે, કે જે કાંઈ વસ્તુની ઘટતી પૂરતી હોય એ બધી પૂરી કરે છે સાધુ સંતો. અને સરકાર તો છે જ સહાયકારક, ગિરનાર પરિક્રમા દરમિયાન એ બધી વ્યવસ્થાનો ભાગરૂપે બને છે અહીંયા. હા, એના માટે પણ હાલ આપણે વ્યવસ્થાના ભાગરૂપે અહીંયા અત્યારે નવું રિનોવેશન કરાવેલું છે, જેની અંદર નીચેની સાઈડમાં ભોજનશાળા છે કે ગિરનાર પરિક્રમા દરમિયાન ત્યાં માણસો ભોજન પ્રસાદ લઈ શકે, અને રોકાવાની પણ વ્યવસ્થા માટે ઉપર 5 રૂમની એની વ્યવસ્થા કરેલી છે, જે અત્યારે ન્યૂ બાંધકામ આપણે કર્યું છે અહીંયા. અને હાલ રૂમ પણ બનાવ્યો છે, જે પબ્લિક આવે છે એમના માટે રોકાવા માટે અને ભોજન પ્રસાદ માટેની વ્યવસ્થા માટે બાંધકામ આપણે કરેલું છે હાલ.